હેલો, મારું નામ ડૉક્ટર આરતી સોની છે. તમે લુણાવાડામાં સૌ પ્રથમવાર આવ્યા છો એ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને શોની શરૂઆત કરતા પહેલા હું તમને એક નાનકડી ભેટ આપવા માંગુ છું. થેન્ક યુ સો મચ ડૉક્ટર આરતી. આરતી, એક નાનકડી વાત પૂછવા માંગીશ. નામની આગળ ડૉક્ટર લાગે છે. લોકોનું સપનું હોય કે નામની આગળ ડૉક્ટર લાગે, તો એ ડૉક્ટર લાગ્યું છે તો મેડિસિનના ડૉક્ટર છો કે લિટરેચરના ડૉક્ટર છો કે શાના ડૉક્ટર? હું ફિઝિયોથેરાપિસ્ટ. ફિઝિયોથેરાપિસ્ટ છો, ઓકે. અંદરથી કોઈ કસરતના સાધન નહીં નીકળે ને? વાંધો નહીં, વાંધો નહીં. નહીં તો બેન કહેશે આ બોલ રોજ આમાં માફ કરો, ફ્રોઝન શોલ્ડર નહીં થાય. હા, આહા, ગણપતિ બાપ્પા. એમ પણ કહેવાય છે કે કોઈ પણ કાર્યની આપણે શુભ શરૂઆત કરીએ હા તો હંમેશા ગણેશજીનું નામ લઈને એ શરૂઆત કરવી જોઈએ. અને આજે ખરેખર ભલે આ કાર્યક્રમની આટલી લાંબી જર્ની જે પણ રહી છે આટલા વર્ષોની, એમાં સૌ પ્રથમવાર આપણે લુણાવાડામાં આવ્યા છીએ, તો ગણેશજીનું નામ લઈને જ આપણે કાર્યક્રમને આગળ વધારીશું. થેન્ક યુ સો મચ આરતી, આટલી સુંદર ગિફ્ટ આપવા બદલ. ડોક્ટર આરતી પછી આજના આપણે સેકન્ડ પાર્ટિસિપન્ટ વિમુક્તિ પંચા. જી વિમુક્તિ, તમારું લુણાવાડામાં ખૂબ ખૂબ સ્વાગત છે. તમે પહેલી વખત આવ્યા છો તો આ લુણાવાડાની સ્પેશિયલ મીઠાઈ છે ખુરમી, કે જે અહીંયા સિવાય તમને બહાર આવી ક્યારે નહીં મળે. શું કહેવાય છે આને? ખુરમી. ખુરમી, જેનાથી હું તમારું મોઢું મીઠું કરાવીશ. નાની નાની છે પણ સરસ મીઠાઈ છે. શું આમાં દૂધનો માવો? એ ઉપરાંત શું હોય છે બીજું? બસ દૂધનો માવો, સાકર અને થોડી ઇલાયચી. ઓકે, દૂધનો માવો, સાકર અને ઇલાયચી, બસ આટલું. એની આગળ એમને પોતાને ખબર હોય કે ને, એમણે ઘરે થોડી બનાવી છે, એ દુકાનમાંથી લાવ્યા છે. લુણાવાડાની પ્રખ્યાત બહુ પહેલાંથી છે ને. અચ્છા, ઓકે. બટ જોક સપાટ, વિમુક્તિ, શરીરના અંગે અંગમાં આવી ગઈ ઉર્મી, જ્યારે તમે મને ખવડાવી આ ખુરમી. હા, ખૂબ સરસ છે આ મીઠાઈ અને નાની નાની છે એકદમ, એટલે કોઈકને લાગે સોહનભાઈ આવીને 3-4 ખાઈ ગયા. હા, પણ 10 ભેગી કરો ત્યારે એક થાય એવી સરસ નાની નાની મીઠાઈ છે. તો આજના બંને પાર્ટિસિપન્ટ આપણે ડૉક્ટર આરતી અને ખુરમી એમની સાથે શરૂ કરીએ. અરે સોરી, શું નામ તમારું? અભિમુક્તિ. હા, ખુરમી યાદ રહી ગયું મને, વિમુક્તિ.